एनसीईआरटी टेक्स्ट बुक विद्युत भारों ने क्षेत्रों उदाहरण नव सीखी रहा छे। आपणे ए पासे विद्युत क्षेत्र की तीव्रता शोधी काढ़ी बराबर, हवे बी पासे शोधवानी छे अने पछी पछी सी पासे शोधवानी छे। बी छे ए लोकोए आपणने रकम मांग्युं छे के अहींथी 0.05 मीटर अंतरे छे। ओके, हवे आ अंतर ए लोकोए आपणने आप्युं 0.1 मीटर। तो पछी एन थी बी नुं जे अंतर छे एटले के क्यू टू थी जे बी नुं अंतर छे ए आवशे 0.15 मीटर। ओके, हवे पहेला शुं करीए, अहींया एकम घनभार मूकवो पड़े ओके तीव्रता गणवा माटे। तो अहींया Q1 पॉजिटिव छे, पॉजिटिव पॉजिटिव ने अपाकर्षे એટલે Q1 ને કારણે અહીંયા મળતી તીવ્રતા આ ડાયરેક્શનમાં છે E1B, એટલે કે B થી ડાબી તરફ। ઓકે, અને Q2 પોતે નેગેટિવ છે તો Q2 ને કારણે અહીંયા એકમ ધનભાર પર આકર્ષણ લાગે, એટલે Q2 ને કારણે B પાસે જે તીવ્રતા છે તે આ તરફ છે ને, એટલે કે B ની જમણી તરફ। પણ આ મોટી હશે, આ નાનું હશે, કારણ કે આ અંતર નાનું છે ને, અંતર નાનું હોય તો તીવ્રતા મોટી, અને અંતર મોટું હોય તો તીવ્રતા નાની હોય। છેલ્લે બંનેનો સદિશ સરવાળો કરીશું। તૈયાર થઈ ગઈ વાત આપણી? ચલો હવે વાત શરૂ કરીએ। E1B આની કિંમત ગોતી તો KQ1 અપન આ ડિસ્ટન્સ એટલે કે MB નો સ્ક્વેર। K કેટલા છે? 9 × 10⁻¹⁹। Q1 કેટલા છે? આપણને આપ્યા હતા 10⁻²⁸ અપન આ ડિસ્ટન્સ છે 5 × 10⁻²⁹ એનો સ્ક્વેર। તો થોડી વાર પહેલા શીખ્યા, એકચ્યુઅલી શું થઈ ગયું, 10⁻²⁹ નો સ્ક્વેર એટલે 10⁻⁴ ઉપર ગયા +4 9 અને 4 13 માંથી 8 ઘાત કેટલી કેટલી ઘાત હતી 10⁵ ઘાત। હવે 9/25 કરશો એટલે 0.36 આવશે, હે ને? થોડી વાર પહેલા જ ગણ્યું 0.36 × 10⁵ ઘાત અને વિજ્ઞાનની રીતે લખાય 3.6 × 10⁴ ન્યૂટન પર કુલમ, અને કઈ તરફ? આ તરફ, બી થી ડાબી તરફ, કારણ કે આ મોટું છે નાનું છે એટલે સદિશ સરવાળો કરો તો આ તરફ આવે। ઓકે, હવે શું કરીએ બાળકો? E2B, ઓકે, એટલે આ તો એનું સૂત્ર શું આવશે આપણું? KQ2 અપોન NB², ઓકે, તો ઇક્વલ્સ ટુ 9 × 10⁹ બરાબર। Q2 કેટલા છે? 10⁻⁸, એનું મૂલ્ય લખવાનું છે, માઇનસ સાઇન નથી લખવાની, અપોન આ 15 × 10⁻², ઓકે, એટલે એનું સાદરૂપ આવી જશે 0.04 × 10⁵। આને આપણે આની જેટલી ઘાતમાં લખવું છે એટલે 0.4 × 10⁴ ન્યૂટન પર કુલમ બી થી જમણી તરફ। ઓકે, આ સદિશ છે એને જો આપણે માપ પ્રમાણે બતાવવો હોય તો ઘણો નાનો આવે, ઘણો નાનો આવે। ઓકે, તો હવે બી પાસે કુલ તીવ્રતા બરાબર ઇક્વલ્સ ટુ વેક્ટર E1B પ્લસ વેક્ટર E2B ઇક્વલ્સ ટુ 3.6 × 10⁴ પ્લસ માઇનસ 0.4 × 10⁴ ઓકે, તો ઇક્વલ્સ ટુ 3.2 × 10⁴ ન્યૂટન પર કુલમ, કઈ તરફ? આ મોટું છે, આ નાનું છે એટલે બી થી ડાબી તરફ। ઓકે, હવે સી પાસે તીવ્રતા ગણીએ બરાબર એની, તો E1C, તો KQ1/MC², કે કેટલા છે? 9 × 10⁹, Q1 કેટલા હતા? 10⁻⁸ અપોન MC એટલે 0.1 નો સ્ક્વેર। ઓકે, એટલે કેટલા થઈ ગયા? જો આ 10⁻² છે ઉપર ગયા એટલે +2 થઈ ગયા, એટલે 9 ને 2 11 માંથી 8 એટલે 10³ ઘાત, 9 × 10³ ઘાત ન્યૂટન પર કુલમ। E2C ગણીએ, KQ2/NC², બધું સેમ જ આવશે ને, 9 × 10⁹, આની ખાલી કિંમત લેવાની છે 10⁻⁸ અપોન 0.1 નો સ્ક્વેર ન્યૂટન પર કુલમ। E2C ની કિંમત એટલી જ આવી, 9 × 10⁻³ ન્યૂટન પર કુલમ, બેની કિંમત સરખી આવી, અને આપણે ઇડીએસ કહીએ તો બંને વચ્ચેનો ખૂણો છે ને એ 120 આવશે। કેમ? તો કે જો આ 0.1 આપ્યું હતું, આઈ 0.1 આપ્યું હતું, આઈ 0.1 આપ્યું હતું, એટલે તો સંભાજુ ત્રિકોણ થઈ ગયો, હે ને? તો પછી આ ખૂણો 60 60 ન થાય તો પછી આ ખૂણો 120 નો થાય ને, તો બે સદિશો વચ્ચેનો ખૂણો થીટા હોય તો પરિણામી સદિશના મૂલ્યનું સૂત્ર હતું √A² + B² + 2AB cos θ, એ આપણે અહીં લગાડી દઈએ, તો E@C equals to √E1C² + E2C² + 2E1C E2C cos 120। હવે E1C ને E' કહેવાય, E2C ને પણ E' કહેવાય, +2E' E' અને cos 120 એટલે -1/2, એટલે આ E' નો સ્ક્વેર થઈ ગયો, +E' નો સ્ક્વેર થઈ ગયો, -E' નો સ્ક્વેર થઈ ગયો બરાબર ને, બે ઉડી ગયા એટલે E' ના સ્ક્વેર નું વર્ગમૂળ કેટલું થશે? E', ધેટ ઇઝ 9 × 10³ ન્યૂટન પર કુલમ। ઓકે, હવે દિશા કઈ તરફ છે? તો કે સીધી જમણી તરફ,
આ મેં એક રીતે કહ્યું, પણ ટેક્સ્ટમાં ઘટકોથી સમજાવવા ટ્રાય કરી છે. ઓકે, જો આ ઇવનસી છે, હવે જો આ એંગલ 60 થાય, કારણ કે 120 હોય તો અડધો, આ 60 ને આ 60, બરાબર. તો ઇવનસી છે, એનો કોસ ઘટક ઇવનસી કોસ 60, સાઈન ઘટક ઇવનસી સાઈન 60. આ ઇ ટુ સી છે, એનો કોસ ઘટક ઇ ટુ સી કોસ 60 અને સાઈન ઘટક ઇ ટુ સી સાઈન 60. આ ઇવનસી સાઈન 60 અને ઇ ટુ સી સાઈન 60 એકબીજાની અસરને નાબૂદ કરશે, એટલે પરિણામે ઇ ઓફ સી થી ઇવનસી કોસ 60 પ્લસ ઇ ટુ સી કોસ 60, ઇવનસી કોસ 60 પ્લસ ઇ ટુ સી કોસ 60 ઇક્વલ્સ ટુ, હવે જો ઇવનસી ને કેટલા કીધા હતા, ઇ ડેશ, તો ઇ ડેશ કોસ 60 એટલે 1/2 પ્લસ ઇ ટુ સી ને પણ ઇ ડેશ કીધા હતા ઇન્ટુ 1/2, એટલે ટૂંકમાં ઇ ડેશ થઈ ગયા. અને ઇ ડેશ એટલે કેટલા હતા, 9×10³ ન્યૂટન પર કુલમ. દિશા કઈ તરફ છે, જમણી તરફ. ઓકે, કોઈ પણ રીતે ગણી શકાય. ઓકે, બાય.